हेलो बच्चों, गुड मॉर्निंग। सिद्धि हिंदी विद्यालय की ओर से आप सबका स्वागत है। हम देख रहे थे काव्य नंबर 3, अजब जेवी वात छे। एमां घणुं बधुं थोड़ू लखवानुं पण हतुं अने वाचन पण करवानुं हतुं। अजब जेवी वात छे तो अहीं आपणने सरस मजानी वातो कीधी। आँख ये जोवानुं काम करे छे, नाक ये सूंघवानुं काम करे छे, कान ये सांभळवानुं काम करे छे, त्यार पछी मोढुं छे ये सारूं सारूं बोलवानुं काम करे छे, हाथ छे ते તાળી પાડવાનું કામ કરે છે અને પગ એ ચાલવાનું કામ કરે છે। આ બધી કેવી વાત છે? અજબ જેવી વાત છે એવું અહીંયા કહેવામાં આવેલું છે। હવે આપણે જોઈએ કે આપણે ઘણું બધું લખવાનું હતું, એમાં જુઓ કે બે શબ્દ આપ્યા, એમાંથી એક શબ્દ તમારે કરવાનો કે જોવા માટે તો શું કામ કરે છે? આંખ, આંખનો ઉપયોગ થાય, સૂંઘવા માટે નાકનો ઉપયોગ થાય, સાંભળવા માટે કાનનો ઉપયોગ થાય, બોલવા માટે જીભનો ઉપયોગ થાય, તાળી પાડવા માટે હાથનો ઉપયોગ થાય અને ચાલવા માટે પગનો ઉપયોગ થાય છે। આ બધું તમારે તમારી કોપીમાં સુંદર અક્ષરથી લખી દેવાનું છે। ત્યાર પછી આપણે જોયા કે ગ પરથી મૂળાક્ષરોને ઓળખો અને રંગ પૂરો અને એના પરથી બબ્બે વાક્યો શબ્દો લખવાના છે। તો ગ ગણપતિનો ગ તો એનો શું થશે? ગઢ ગણપતિ, બે શબ્દ થઈ ગયા। તો ગ ઉપરથી ગ અને ગઢ ગણપતિ આ રીતે લખવાનો। પછી મ મરચાનો મ લખવાનો અથવા તો મ મગરનો મ, જુઓ મરચાનો મ અને મગરનો મ, એમાં મ પરથી બે વાક્ય લખાશે મગર અને મકાન। ત્યાર પછી ન, ન નળનો નળ એટલે નળ નખ, એ રીતે બે અક્ષર થયા। ત્યાર પછી જ, જગનો જ અથવા જ જહાજનો જ, તો જ પરથી બે શબ્દો કયા આવશે? જગ અને જહાજ, આ રીતે બબ્બે શબ્દો તેના પરથી તમારે લખવાના છે। ચાલો હવે આપણે જોઈએ કે રાઉન્ડ કરવાનું। જો નીચેના શબ્દો ઓળખો અને જે શબ્દ હોય એના પર ગોળ કરો, ગોળ ચક્કર કરવાનું છે, ગોળ બનાવવાનું। તો અહીંયા પહેલું આપ્યો છે આપણને ગણપતિનો ગ, તો જગત તો ગ ઉપર કર્યું, મગર તો ગ ઉપર કર્યું અને ગરજ તો ગ પર રાઉન્ડ કર્યું। ત્યાર પછી આપણે બીજું જોઈએ મ મરચાનો મ, તો મ ક્યાં ક્યાં આવેલો છે? વચ્ચે ચમન, શરમ અને ચમક, તો અહીંયા મ ઉપર આપણે રાઉન્ડ કર્યું। આ રીતે તમારે પરીક્ષામાં પણ રાઉન્ડ કરવાના છે। ત્યાર પછી ન, નવલ તો ન, ગગન તો ન અને નજરમાં ન, ન પર રાઉન્ડ કરી દેવાનું ગોળ। ત્યાર પછી જ, જમરૂખનો જ તો જસતમાં જ, રજકણમાં જ અને જનકમાં જ, આ જ ઉપર તમારે ગોળ બનાવીને એની ઉપર નિશાન કરવાની છે। એવી જ રીતે અહીંયા જુઓ આખામાં આપેલો છે કે નને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। હવે જ્યાં ન આપ્યા હોય ત્યાં ન, ન અને ન આ રીતે લખવાનું। ત્યાર પછી મ આપ્યો હોય તો મ, મ અને મ આ રીતે શોધીને આખી લાઇનમાંથી જ્યાં જ્યાં મ આપ્યા હોય ત્યાં ત્યાંથી શોધીને એના ઉપર ગોળ બનાવવાનું। ત્યાર પછી આવશે ગ, ગને ઓળખો તો ગ ઓળખવાનો, અહીંયા ગ છે, અહીંયા ગ છે અને અહીંયા ત્રીજો ગ છે તો એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈશું। ત્યાર પછી છેલ્લે આવશે જ, જમરૂખનો જ તો ક્યાં ક્યાં આપેલો છે? જ, જ અને જ આ ત્રણ આપેલા છે, એના ફરતી આપણે રાઉન્ડ બનાવીશું, બરાબર ને? આપણે જોઈ લીધું, ત્યાર પછી આ જોડવાના એ શબ્દો પણ મેં તમને બતાવી દીધેલા, ત્યાર પછી પ્રશ્નો ઉત્તર પણ બતાવી દીધેલા કે તમે દાંત કઈ રીતે સાફ કરો, બ્રશ વડે આપણે નખ કેમ કાપવા જોઈએ તો નખનો મેલ પેટમાં ન જાય તે માટે
આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ, તો થોડા થોડા સમય પછી હાથ ધોવા જોઈએ. છીંક ખાતી વખતે નાક આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? તો જંતુ હવામાં ન ફેલાય તે માટે નાક આડે રૂમાલ રાખવો જોઈએ. ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય? ધોયેલા કપડાં પહેરવાથી શરીરની દુર્ગંધ આવતી નથી. શરીર ગંદુ કેવી રીતે થાય છે? તો પરસેવા અને ધૂળથી શરીર ગંદુ થાય છે. ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? કચરાપેટીમાં. આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? મમ્મી અને બહેન. ત્યાર પછી ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો જ્યાં ત્યાં કચરો નાખવો જોઈએ નહીં. તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈશે? તો કે શાળામાં, દવાખાનામાં, હોસ્પિટલોમાં, રોડ પર, બધી જગ્યાએ આપણે મોટી મોટી કચરાપેટીઓ જોઈશે. ત્યાર પછી શેરી સ્વચ્છ કોણ રાખે છે? તો શેરી કચરો લઈ જવાવાળા ભાઈ એ શેરી સ્વચ્છ રાખે છે. ત્યાર પછી તમારે આ રીતના બનાવવાનું છે. જો આ રીતે શબ્દ લખવાના, માન, નાગ, ગામ, જાગ, મજા, નામ અને જાન. આ રીતે અવિભાગ સામે કરવાનો છે બ વિભાગ. તો એમાં પણ નામ લખેલા છે અને આવી રીતે સુંદર જોડવાનું. માન સાથે માન, નાગ ક્યાં લખેલું છે? તો નાગ સાથે નાગ, ગામ, જાગ, મજા, નામ અને જાન. આ રીતે તમારે જોડકા સુંદર રીતે જોડવાના છે. સરસ રીતે તમારી કોપીમાં બનાવી દેવાનું છે. તો હવે શબ્દો જોઈએ ટપકા જોડીને. તો કયો શબ્દ બનશે અહીંયા? ગ. તો ગ ગરોળીનો ગ. અહીંયા મ બનશે, તો મ મસાલનો મ. તો ગ ઉપરથી એક શબ્દ લખવાનો હોય તો શું લખવાનું? ગરોળી. મ પરથી લખવાનું હોય તો મસાલ. ત્યાર પછી ન પરથી લખવાનું હોય તો શબ્દ ન કરવાનો, સામે ન ટ. અહીંયા જ, તો જર ખ. ત્યાર પછી ગ, તો ગાયનો ગ. ગા આપ્યું છે તો જોડવાથી શું બને? ગા. તો ગાયનો ગ. ત્યાર પછી મ, મા, મનેકાનો મા, તો માછલી. નનેકાનો ના, તો ના પરથી શું બનશે? નાગ. અને જા પરથી કયો શબ્દ બનશે? જામફળ. બરાબર. અહીંયા સુધી તમારે તમારી કોપીમાં સુંદર અક્ષરથી કમ્પ્લીટ કરી દેવાનું છે.